જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ રોકવાના તંત્રના બધા પ્રયાસો વામણા સાબિત થઈ રહ્યા છે શહેરમાં આજે કોરોનાના નવા ચોરાણું કેસ નોંધાયા છે શહેરમાં હોસ્પિટલમાંથી કોરોનાના એકસો પાંચ દર્દીઓને રજા આપવામાં આવી છે જે પછી હાલ શહેરમાં કોરોનાના ત્રણસો ત્રેવીસ એક્ટિવ કેસ છે શહેર ઉપરાંત જિલ્લામાં કોરોનાના વધુ તેર કેસ સામે આવ્યા છે શહેર સિવાય જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી કોરોનાના આઠ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે શહેર તથા જિલ્લાના અન્ય વિસ્તારોના કેસોનો સરવાળો કરતા સમગ્ર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કુલ એકસો સાત કેસ નોંધાયા છે જામનગરમાં કોરોનાને કારણે નિયમિત સરેરાશ પાંચ દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે કોરોનાનો મૃત્યુઆંક સતત ઊંચો જઈ રહ્યો છે કોરોનાના મૃતકોની અંતિમ વિધિ માટે સ્મશાનમાં આઠથી દસ કલાક રાહ જોવી પડે છે અન્ય કારણસર મૃત્યુ પામેલા લોકોની અંતિમ વિધિ તથા કોરોનાના મૃતકોની મોટી સંખ્યાને કારણે સ્મશાનમાં વેઇટિંગની સ્થિતિ જોવા મળી રહી છે ઇલેક્ટ્રિક ફર્નેસ પણ છેલ્લા દસથી પંદર દિવસથી બંધ હોવાથી ડાઘુ અને હાલાકી થઈ રહી છે કોંગ્રેસી કોર્પોરેટર દેવશીભાઈ આહિરે કોરોનાના મૃતકોની અંતિમ વિધિની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે તેમજ જો પંદર સપ્ટેમ્બર સુધી કોઈ વ્યવસ્થા ન થાય તો સોળમી તારીખથી ત્રણ દિવસના પ્રતિક ઉપવાસ આંદોલનની ચીમકી આપી છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર ડોક્ટર નરેન્દ્ર મીનાએ ખંભાળિયાની જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી તેમણે પીપી કિટ પહેરી કોવિડ વોર્ડમાં દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા સતત બે કલાક તેમણે દર્દીઓ સાથે વિતાવી હતી કલેક્ટરના આ સંવેદનશીલ અભિગમની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતાપસિંહ સિદ્ધુભાઇ જાડેજાની બેડ ગામે જમીન આવેલી છે રેવન્યુ સર્વે નંબર છોતેર હેઠળની અંદાજે ચોવીસ લાખની કિંમતની આ જમીન પચાવી પાડવાનું ષડયંત્ર બહાર આવ્યું છે આ જમીન ખરીદવા અંગે જામનગરના હસમુખભાઈ ખીમભાઈ ગોજિયા આનંદ જસવંતભાઈ મોદી તથા પોરબંદરના નેહાબેન ચિરાગભાઈ કારિયાએ પ્રતાપસિંહનો વર્ષ બે હજાર સોળમાં સંપર્ક કર્યો હતો દરમિયાન ખરીદનાર તરીકે આવનાર ત્રણેય લોકોએ જમીનનો કબજા વગરનો રજિસ્ટર્ડ વેચાણ કરાર બનાવી અવેજ મળ્યા અંગેની પહોંચ પણ બનાવી હતી આ બનાવટી દસ્તાવેજો હોવાના આરોપ સાથે પ્રતાપસિંહ જાડેજાએ એસપી સમક્ષ રજૂઆત કરી હતી એસપીએ આ અંગે એલસીબીને તપાસ સોંપી હતી જેના આધારે સમગ્ર મુદ્દે સિક્કા પોલીસ સ્ટેશનમાં વિવિધ ધારાઓ હેઠળ ગુનો નોંધાયો છે કાલાવડ નિવાસી તથા આરએસએસના વરિષ્ઠ કાર્યકર ભાનુભાઈ પરસોત્તમભાઈ પટેલ પર હુમલો થયો હતો કાલાવડના આસિફ બાનવા તથા સિરાજ સંઘી નામના શખ્સોએ ભાનુભાઈને અપશબ્દો કહી ધક્કો મારી પછાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ભાનુભાઈ પર હુમલો થયાના અહેવાલથી દોડધામ મચી ગઈ હતી ગ્રામ્ય ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા પોલીસે તરુણ નરોત્તમદાસ ચૌહાણની ફરિયાદ પરથી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે સમગ્ર રાજ્યમાં લોકસેવક તરીકે ખ્યાતિ ધરાવતા ભાનુભાઈના અનેક રાજકીય અગ્રણીઓએ ખબર અંતર પૂછ્યા હતા